વલસાડ જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેને લઈને અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાનો આંકડો 1000ને પાર કરી ચુક્યો છે. ત્યારે વહીવટીતંત્ર લોકોને કોરોનાની મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ તેમજ ફરજિયાતપણે માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવા જણાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં કોરોનાની મહામારીના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે વહીવટીતંત્ર ખૂબ જ સજાગ બન્યું છે. અને જિલ્લા કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરની સાથે 3 જેટલી વિજિલન્સ ટીમનું નિર્માણ પણ કર્યું છે. આ ટીમો સમગ્ર વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં ગમે ત્યારે વિઝિટ કરી તપાસ કરી શકે છે. ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલના નેતૃત્વમાં એક ટીમ વલસાડના એલઆરડી વિભાગની કચેરીએ પહોંચી હતી, જ્યાં આગળ 9થી વધુ કર્મચારીઓ માસ્ક વગર બેસી કામગીરી કરતા મળ્યા હતા, જેની સામે દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ દમણગંગા ભાવનમાં જ્યારે ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમ પહોંચી તો કેટલાક અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા, જેને લઈને તેમણે હાજરી રજીસ્ટરની માંગ કરી. તો હાજરી રજીસ્ટર અધિકારી અને કર્મચારીઓએ કબાટમાં મૂકી દીધું તો કેટલાકની હાજરી પણ કરવામાં એમ જ હતી. ત્યારે તેઓ દમણગંગા ભવનમાં પગ મૂક્યો ત્યારે કેટલાક વર્ગ 3ના કર્મચારી ડ્રાઈવરો એક સાથે બેસીને વગર માસ્ક પહેલા ગપ્પા મારતા પણ જોવા મળ્યા હતા, જેને લઈને તેમણે આ તમામ અધિકારીઓને ઉઘડો લીધો હતો. તો બીજી તરફ તેઓએ આરટીઓ કચેરીની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ તેમની વિઝિટને પગલે ફફડાટ ફેલાયો છે. જરૂર ના હોય ને ખેડૂતોની માંગણી આવે બે જ વસ્તુ છે તો જવું પડે બે જ વસ્તુ છે જે માણસ ઓફિસમાં બેસે છે હાજરી પત્રક આપે છે જે માણસ ફિલ્ડની ડ્યુટી કરે છે એટલું ડાયરી આપે છે બરાબર તમે અહીંયા બેઠા છો હાજરી પત્રકમાં તમારી સિગ્નેચર નથી તમે ટુ ડાયરી બનાવતા નથી છેલ્લા એક મહિનાથી તો એ તો આપીએ છે તો તમે કઈ જગ્યાએ છો મને બતાવો જે છે અમારી ડાયરી પણ હમણાં નથી બની એટલે આ તો મને તમે માર્ચની બતાવો